આ બેલેન્સ પોસ્ચર થયું, આખા શરીરમાં વજનની દ્રષ્ટિએ અને ચરબીની દ્રષ્ટિએ એક પ્રકારનું મધુરું સંતુલન આવે છે. અને નૌકાસનની જે વાત કરું છું એમાં થોડું વૈશિષ્ટ્ય છે. બંને પગ જમીનથી એક ફૂટ ઉપર ઉપાડવાના, પણ બંને હાથ જે રીતે પગ પેલી બાજુ છે એવી રીતે હાથ પેલી બાજુ રાખવાના, હાથ પાછળ ઉપર રાખવાના, અને વચ્ચેનો ભાગ તો ઉપસેલો જ હોય, આ ભાગ ઉપસેલો હોય, એ નૌકાસન થઈ ગયું. અને પેલું બેલેન્સ પોસ્ચર થઈ ગયું. અચ્છા, એ સંતુલન સહેલાઈથી બને, પહેલામાં થોડુંક મુશ્કેલથી બને. બેલેન્સ પોસ્ચરમાં પેટના લાભો ઘણા બધા છે, નૌકાસનથી અસ્થમા હોય ને એ લોકોને. પછી પગ તરફ જતી લોહીની નસો વચ્ચે ક્યાંક જો બ્લોકેજ સર્જાયો હોય તો ડીપ વેન થ્રોમ્બોસિસ વાળા માટે નૌકાસન પણ બેસ્ટ છે, સર્વાંગાસન પણ બેસ્ટ છે, અને અત્યારે જે બેલેન્સ પોસ્ચર બતાવ્યું એ પણ બેસ્ટ છે. પણ ફાયદામાં શું ફરક? કરોડરજ્જુ આખી આવી જાય એમાં, સર્વાઇકલ સુધીના ફાયદા, નાના મગજના સુધીના ફાયદા. હા, સિવાય કે જીનેટિક રોગો. હવે તો જેને એક આખું વિજ્ઞાન ડેવલપ થઈ ગયું જેને કહે છે એપીજીનેટિક્સ,